અરબી સમુદ્રમાં બનેલું વાવાઝોડું બીપરજોય ખૂબ ઝડપથી તાકાતવર બની રહ્યું છે. હાલ તે દરિયામાં આગળ વધી રહ્યું છે. 8 તારીખની સવારની સ્થિતિ પ્રમાણે આ વાવાઝોડું પોરબંદરથી 900 કિલોમીટર અને મુંબઈથી 800 કિલોમીટર તથા પાકિસ્તાનના કરાચીથી 1150 કિલોમીટર દૂર દરિયામાં છે. હાલ તે દરિયામાં જ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વાવાઝોડું દરિયામાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છેલ્લા 6 કલાકથી આગળ વધી રહ્યું છે. જો કે આગળ વધવાની તેની ગતિમાં સતત ફેરફાર થયા કરે છે. કેટલીક વાર તે 3 કિલોમીટરથી લઈને 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ આગળ વધે છે. શરૂઆતમાં આ વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધે તેવી સંભાવના વ્યક્ત કરાઈ હતી. જો કે હવે હવામાન વિભાગ અનુસાર તેની દિશામાં થોડો ફેરફાર થઈ શકે છે અને તે ઉત્તર પશ્ચિમ તરફ જઈ શકે છે. હાલ આ વાવાઝોડામાં પવનની ગતિ 145 થી 160 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે અને 9 જૂન સુધીમાં પવનની આ ગતિ 170 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં 9 જૂનની આસપાસ બીપરજોય વાવાઝોડાની અસર શરૂ થાય તેવી શક્યતા છે. સામાન્ય રીતે સૌથી પહેલા તેની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર થાય તેવી સંભાવના છે. 9 અને 10 જૂનની આસપાસ ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે લગભગ 40 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં આ પવનની ગતિ વધીને 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે માછીમારોને દરિયામાં ના જવા માટે સૂચના અપાઈ છે અને વાવાઝોડાના જોખમને જોતા ગુજરાતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ સંભાવના છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ શરૂ થાય તેવી સંભાવના હાલની સ્થિતિએ જોવા મળી રહી છે. વાવાઝોડું ક્યાં જઈને ટકરાશે તે અંગે હજી કોઈ માહિતી હવામાન વિભાગે નથી આપી. આ ઉપરાંત વાવાઝોડા અને હવામાન પર નજર રાખતા વિશ્વના અન્ય દેશોના મોડેલમાં પણ સામ્યતા નથી. કેટલાક મોડેલ એવું દર્શાવી રહ્યા છે કે વાવાઝોડું ઓમાન પર ત્રાટકશે, જ્યારે કેટલાક મોડેલ તે સીધું જ ઉત્તર તરફ જશે તેવું દર્શાવી રહ્યા છે. તો એકાદ મોડેલ વાવાઝોડું ગુજરાતની પાસેથી પસાર થશે એવું દર્શાવી રહ્યું છે. જો કે તે સીધું ગુજરાત પર આવશે અને ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકશે એવી કોઈ માહિતી હવામાન વિભાગે નથી આપી. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ઓછો લાગી રહ્યો છે.